વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા શોક દર્શક ઠરાવ બાદ મુલતવી કરાઈ હતી. પૂર્વ મુખ્યમંત્રી વરિષ્ઠ નેતા બુદ્ધદેવ ભટ્ટાચાર્યનું તારીખ 8/8/2024 ગુરુવારના રોજ 80 વર્ષની ઉંમરે દુઃખદ અવસાન થયેલ. આ સાથે ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી અને વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ સભાસદ એવા ચંદ્રકાંત નંદલાલ પાટીલનું તારીખ 5/8/2024 રોજ અવસાન થયેલ, જેના પગલે કાલે મળેલ પાલિકાની સામાન્ય સભા સદગતોના માનમાં 2 મિનિટનું મૌન પાળી મુલતવી રાખવામાં આવી હતી. આગામી સભા હવે તારીખ 22મીના રોજ રાખવામાં આવી છે. ત્યાં ઉઠાવા સભાના ફ્લોર પર એક મોકો મળતો છે, એ પણ એમનાથી મોકો જઈ ગયો છે. શું માનો છો, પરંપરામાં ખામી છે કે પછી પરંપરામાં બદલાવ કરશો? આજ રોજ પૂર્વ મુખ્યમંત્રી શ્રી વરિષ્ઠ નેતા બુદ્ધદેવ ભટ્ટાચાર્યજી અને ચંદ્રકાંત નંદલાલ પટેલ આપણા પૂર્વ કાઉન્સિલર, એમનું નિધન થયું છે. એના અનુસંધાને આપણે આજની સભા મુલતવી રાખી છે. આપણી પરંપરા છે વડોદરા કોર્પોરેશનની કે કોઈ પણ સભાસદ હોય કે કોઈ પણ મુખ્યમંત્રી હોય કે એવું સંવિધાનિક પદ પર રહેલા હોય, એમનું અવસાન થાય તો એમના માનમાં આપણે સભા મુલતવી રાખીએ છીએ, અને એ કારણસર જ આજની આ સભા આપણે મુલતવી રાખી છે. જો સભામાં રજૂઆત કરવાથી જ કામો થાય છે એવું નથી. કામો તમારા એમનેમ પણ તમે રજૂઆત કરો તો થતા જ હોય છે, પરંતુ બધા કાઉન્સિલરોની જો આ વિચાર હશે તો સર્વાનુમતે બેસીને નક્કી કરી અને આગામી દિવસોમાં આ પરંપરા બદલવી કે નહીં એનો નિર્ણય કરીશું.